નમસ્કાર, વડોદરા ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે અને આજે ખાસ મુદ્દા પર ચર્ચા કરવા જઈ રહ્યા છે. ચંદ્રયાન ટુ આજથી એક વર્ષ પહેલાં જ્યારે ચંદ્રયાન ટુ તેની યાત્રા પર નીકળવાનું હતું તે સમયથી દેશમાં એક અનોખી ઉર્જા ઉત્પન્ન થઈ હતી, એની એક નવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. લોકો ડિટેલમાં એને જાણવા માંગતા હતા, કેટલો લાંબો સફર હશે, કેવી રીતે લેન્ડ થશે, તમામ લોકો આ ઘડીને લાઈવ જોવા માંગતા હતા. અને જ્યારે એક નાનકડો અકસ્માત થયો ને આપણો જે આ યાત્રા હતી તે એન્ડ પર જઈને ક્યાંક ને ક્યાં થોડી ઓપરેશન ફેલ થઈ ગયું, પરંતુ ત્યાર પછી વર્ષભર કોઈએ એના ચર્ચા પણ કરી નથી. પરંતુ આપણા જે સાયન્ટિસ્ટો છે તે લગાતાર તેની પર કામ જ કરી રહ્યા હતા. આજે જ્યારે એક વર્ષ થયું છે ત્યારે એ જ મુદ્દા પર આપણે હવે ફરી ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે એ જે ચંદ્રયાન ટુ હતું એની કેટલી કામયાબી છે, એક વર્ષમાં એનાથી ભારતને શું મળ્યું છે. તો તેના પર ખાસ ચર્ચા કરવા માટે SVIT કોલેજના IT ડિપાર્ટમેન્ટના પ્રોફેસર નિશા શાહ આપણી સાથે છે. મેડમ, તમારું સ્વાગત છે. પહેલાં તો એક વર્ષ પહેલાંનો માહોલ દેશમાં ફક્ત એક જ વાત હતી, ચંદ્રયાન ટુ, અને આ એક વર્ષ પછી હોઈ શકે કોરોના આવી ગયું એટલે લોકો થોડાક ડાયવર્ટ પણ થયા હોય, પરંતુ લોકોને એવું લાગે છે કે મિશન ફેલ થઈ ગયું છે. તમે એઝ એ પ્રોફેસર શું કહેવા માગો છો? સૌથી પહેલાં તો હું કહીશ કે જે ઉદ્દેશ્યથી આ મિશન ચાલુ કરવામાં આવ્યું હતું એ ઉદ્દેશ્ય માટે તો આપણા વૈજ્ઞાનિકો લાગેલા જ છે. એ ઉદ્દેશ્યમાં એક નાની અડચણ આવી, પણ જ્યારે કંઈક કામ તમે કરો તો તમને નાની મોટી અડચણો તો આવ્યા કરવાની, અને એનાથી તમે જો નિરાશ થઈને બેસી જાઓ તે ચાલે નહીં. અને આપણા વૈજ્ઞાનિકો તો ક્યારેય એવું નહીં કરે, એ લોકો એની પાછળ લાગેલા જ છે. અને નવા મિશન માટેની પણ પરમિશન અને તૈયારીઓ એ જ દિવસથી ચાલુ થઈ ગઈ છે. અને એ મિશન પણ ચંદ્રયાન ટુ પણ નિષ્ફળ ગયું છે એવું પણ નથી, આપણને એમાંથી અત્યારે પણ ઘણી ઇન્ફોર્મેશન મળી રહી છે. એ ઇન્ફોર્મેશનમાં જો આપણે કહીએ તો આપણને પહેલાં ચંદ્રયાન, આપણું જે ચંદ્રયાન 1 2008માં જ્યારે પહોંચ્યું ત્યારે આપણને ખાલી એટલી જ ઇન્ફોર્મેશન માહિતી મળી હતી કે ચંદ્ર ઉપર ક્યાંક પાણી છે. પછી આપણા ચંદ્રયાન ટુનું મેઇન ઉદ્દેશ્ય હતું કે પાણી તો કેટલું છે, ક્યાં છે એ તો ચકાસવું હતું, પણ એની સાથે જમીન ઉપર, જમીનની અંદર કેટલા મિનરલ્સ છે, એનું જે ઝિયોફર છે કે જેનું એકદમ પાતળું એટમોસ્ફિયર છે ચંદ્રનું, ત્યાં કેટલા પ્રમાણમાં પાણી છે, બીજા કયા કેમિકલ્સ છે, તો એમને આવી ઘણી બધી એનાલિસિસ કરવી હતી. પણ લેન્ડર સારી રીતે સફળતાપૂર્વક લેન્ડ ના થઈ શક્યું. એ ખાલી 2.1 કિલોમીટરના અંતરે હતું ચંદ્ર સાથે, અને એનું જે કમ્યુનિકેશન, એનો જે વાર્તાલાપ હતો ઓર્બિટર થ્રુ અર્થ ઉપર, આપણે પૃથ્વી ઉપર આપણા સાયન્ટિસ્ટો પાસે, એ ના થઈ શક્યો. પણ છતાં પણ હજુ ઘણી બધી માહિતી એવી છે કે જે આપણને મળી રહી છે, અને જે આપણું ઈસરો બધાની સામે મૂકવાનું હતું, અભિવ્યક્ત કરવાનું હતું માર્ચમાં, હમણાં 2020માં એ જે ઇન્ફોર્મેશન અને ડેટા મળ્યા હતા તે પણ COVID-19ને કારણે એ કોન્ફરન્સ કેન્સલ કરવી પડી અને એ વસ્તુ થઈ નથી શકી. પણ ઈસરોએ એવું ડિક્લેર કર્યું છે કે એ ઓક્ટોબર 2020માં એ ડેટા પબ્લિકલી બધાની સાથે શેર કરશે. એ જે ડેટા આપણને ઇન્ફોર્મેશન મળી છે એમાંની અમુક ઇન્ફોર્મેશન આપણે જોવા જઈએ તો એમાં એમને પાણી ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવમાં ક્યાં કેટલા છે પાણીના અંશજો, તેની સાથે એમને બીજી પણ ઇન્ફોર્મેશન મળી છે કે એક્સરે અને ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોસ્કોપિક મિનરલ ઇન્ફોર્મેશન્સ પણ એમને મળી છે, અને મિડ અને હાઈ એલ્ટિટ્યૂડ પર એમને પ્રેઝન્સ ઓફ આર્ગન-40 પણ મળ્યું છે. તો આ બધી જે અમુક ઇન્ફોર્મેશન છે, એટલે કહેવાનો મતલબ એવો છે કે આપણું મિશન તદ્દન અસફળ રહ્યું છે એવું નથી. પણ હા, જે લક્ષ્યથી મિશન મંગળ ટુ, મિશન ચંદ્રયાન ટુ ચાલુ કરવામાં આવ્યું હતું એમાં અમુક અંશે નિષ્ફળતા મળી છે, તો એ નિષ્ફળતાને વિચારીને બેસી રહેવાનો મતલબ નથી. અને ઇસરોના સાયન્ટિસ્ટોએ એ કામ ચાલુ જ કરી દીધું છે, અત્યારે એ લોકો એના પર કામ કરી જ રહ્યા છે. અને બીજી વાત કહીએ તો ઓર્બિટર એની ઓર્બિટમાં સફળતાપૂર્વક ફરી રહ્યું છે,
એ કમ્યુનિકેશન પણ કરી રહ્યું છે, એટલે અને એની લાઈફ ઘણી લાંબી છે, એટલે એનો જ ઉપયોગ કરીને આપણું જે ઇસરોના સાયન્ટિસ્ટો છે એ ફરી ચંદ્રયાન 3માં બીજા નવા લેન્ડર અને રોવરને મોકલી અને આ મિશન માટે ફરી તૈયાર થઈ રહ્યું છે, ફરી કટિબદ્ધ થઈ રહ્યું છે. બેન, તમે જેમ કીધું કે પહેલું જે આપણું ચંદ્રયાન 2 હતું જે આપણે ગયા વર્ષે, તે સક્સેસ નથી પણ આપણે એને અસફળ પણ ના કહીએ, તો જ્યારે ચંદ્રયાન 3 જશે તો આ જે યાત્રા હતી ચંદ્રયાન 2ની એમાં કેટલી મદદ મળશે આપણને? ચોક્કસ એના માટે ઘણી મદદ મળશે. આપણે કહીએ તો અહીંયાથી આપણા જે શ્રીહરિકોટા પરથી જે લોન્ચ પેડ પરથી સૌથી પહેલું તો આપણું જે લોન્ચિંગ થયું, તો એમાં જે શરૂઆતમાં જે નાની મોટી ત્રુટિ હતી જેને કારણે આપણું લોન્ચિંગ થોડું ડિલે થયું હતું, તો એ વસ્તુમાં એમને એમની જે નવી શોધખોળ કરવાની નહીં રહે. પછી પૃથ્વીનું ઓર્બિટ છોડીને ચંદ્રની ઓર્બિટમાં એન્ટર થવું, એના માટેના એમના જે ગણતરી છે એ ગણતરી એમની હવે એકદમ સફળતાપૂર્વક ટેસ્ટ થઈ ગઈ છે, કારણ તે બધું બહુ જ સારી રીતે એમનું થયું હતું. ચંદ્રની ઓર્બિટમાં એન્ટર થયા પછી ચંદ્રના વાતાવરણમાં નજીક જવાનું એ પણ એમનું એકદમ સફળ હતું. એટલે આ બધી વસ્તુ માટે એમને હવે કોઈ ટાઈમ નવો આપવાની જરૂર નથી, આ બધા માટે લોકો કોન્ફિડન્ટ છે. હવે એમને ખાલી ઉતરાણ ચંદ્રની ભૂમિ ઉપર, અને તે પણ જ્યારે એ લોકો દક્ષિણ પોલને વિચારી રહ્યા છે. હવે દક્ષિણ પોલ એટલે થોડુંક અઘરું છે, થોડુંક નહીં ઘણું અઘરું છે, જ્યાં અત્યાર સુધી કોઈનું સફળ ઉતરાણ થયું નથી દુનિયામાં. આપણે જ એક પહેલો એવો દેશ હતો કે જેમણે એના માટેના પ્રયત્નો કર્યા હતા, અને એના માટે આપણે જો કહી શકીએ કે લેન્ડરનું ત્યાં ઉતરાણ તો થયું હતું પણ એ પછી કનેક્ટિવિટી નહોતી રહી, અને એનું કારણ હતું ત્યાંની સરફેસ, ત્યાંનું જે પથરાળ ખાડા ખરબચડાવાળી જે ત્યાંની જમીન છે. પણ ત્યાં સૌથી વધારે પરીક્ષણથી સૌથી વધારે ઇન્ફોર્મેશન મળી શકે એમ હતી, જે પાણીના અંશો છે, તો જે ક્રેટર્સ કહે છે કે ખાડા કહે છે ખડ્ડા, તો એમાં જે પાણીના જે અવશેષો હોય કે જે આઈધર પ્રવાહી સ્વરૂપે અથવા ઘન સ્વરૂપે ત્યાં ઠંડી જગ્યામાં થીજીને રહેલા હોય, તો એની ઇન્ફોર્મેશન મળે. અને ત્યાં જે ખાડા છે તો એમાં ત્યાં જે અવશેષો હોય, જીવાક્ષમો એને જે કહે છે, તો એ અવશેષોની ઇન્ફોર્મેશન મળે. એ ઇન્ફોર્મેશન માટે ખાસ આપણે ભલે અઘરું પણ એવું કામકાજ પસંદ કર્યું હતું આપણા સાયન્ટિસ્ટોએ કે આપણે દક્ષિણ ધ્રુવ પણ ઉતરાણ કરીશું. બેન, જે રીતે વાત કરી, આજે જે ઇસરોના વડા છે તેમણે મીડિયા સાથેના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે કોરોનાના કારણે હવે બજેટ પણ ઓછું છે, તો હવે ચંદ્રયાન 3 જે છે તે હવે શરૂ થશે, તો જે ખર્ચાની વાત કરીએ, તો તમે જેમ કીધું કે ઘણું બધું આપણાને હવે ડેટા આપણી પાસે છે, તો ખર્ચામાં કમી આવી શકે છે આમાં? ચોક્કસ, ખર્ચામાં કહીએ તો આપણું જે ઓર્બિટર છે, ઓર્બિટર તો આપણું જે અવેલેબલ અત્યારે ચંદ્રની કક્ષામાં ફરી રહ્યું છે એ જ આપણે યુઝ કરવાના છીએ, એટલે અત્યારે એમણે લેન્ડર અને રોવરનો જ ખર્ચો કરવાનો છે. એના માટેની પરમિશન પણ આપણી કેન્દ્ર સરકાર પાસેથી મળી ગઈ છે. અને જો આંકડામાં વાત કરીએ તો એ જે ખર્ચો છે તે લગભગ 2/3 થઈ જશે, એટલે કે તે વખતનું જે બજેટ હતું એનાથી 1/3 ખર્ચો ઓછો થઈ જશે. અને જ્યારે આપણે વાત કરીએ કે એક વર્ષ થઈ ગયું છે, એક વર્ષ દરમિયાન કોઈએ ચર્ચા કરી હોય એવું મને યાદ નથી, પરંતુ જ્યારે આ ઓપરેશન કર્યું અને આપણું જ્યારે લેન્ડિંગ સફળ ના થયું ત્યારે વડાની આંખોમાં આંસુ આવી ગયા હતા અને વડાપ્રધાને એમને આશ્વાસન આપ્યું હતું, તો તે સમયે દેશનો જે જુસ્સો હતો, તો હવે જ્યારે આ તેમ કોરોના કાળ ચાલે છે એટલે સ્વાભાવિક છે કે આપણે થોડા ડાયવર્ટ થયા છે, પણ જ્યારે ચંદ્રયાન 3ની વાત ફરી શરૂ થશે ત્યારે લોકો કેટલા જુસ્સાથી ને કેટલા આત્મવિશ્વાસથી આપણે એવું કહી શકીએ કે આપણું આ ઓપરેશન હવે પાક્કું થઈ જશે? આપણો જુસ્સો તો બરાબર છે, પણ સાયન્ટિસ્ટનો જુસ્સો તો આપણા જે ઇસરોના વૈજ્ઞાનિકો છે, ડાયરેક્ટર ડૉક્ટર કે સિવાનની સાથે એમની જે ટીમ છે એમની વાત કરીએ તો એમનો જુસ્સો તો એ જ દિવસથી ફરી ચાલુ થઈ ગયો છે, અને બમણા જુસ્સાથી એ લોકોએ કામ ચાલુ કરી દીધું છે. તો આપણે એમના જુસ્સાને પ્રવેગ આપવા માટે આપણે પણ એમને એટલો સપોર્ટ કરવો જોઈએ. એમાં ભલે અત્યારે જે આ કોવિડ પેન્ડેમિકની જે સિચ્યુએશન છે એને કારણે બધા અત્યારે એ વસ્તુ ભૂલાઈ ગઈ છે, પણ ધીરે ધીરે બધા એમાં હવે એવું લાગી રહ્યું છે
કે બધા એની સાથે હવે અનુકૂળ થઈ રહ્યા છે. શરૂઆતમાં જે એક મહિનો બે મહિના હતું, હવે બધા ધીરે ધીરે અનુકૂળ થઈને રૂટિન લાઈફમાં આવી રહ્યા છે. તો ત્યારે આ વસ્તુ પણ ફરી એમના મગજમાં આવી જશે અને એના માટે આપણી આજની ચર્ચા એમને એક વેગવંતુ ઇનપુટ આપશે. એની બહુ જરૂર હતી, એક શરૂઆતની એક વિચાર એમના મગજમાં ફરી અંકુરિત કરવાની જરૂર હતી. તો એ વિચાર આપણા આજના આ ચર્ચાથી બધાના માઇન્ડમાં ફરી જાગૃત થઈ જશે કે જે સુષુપ્ત થઈ ગયો હતો, એટલે એની ખરેખર બહુ જરૂર હતી. બેન, છેલ્લો સવાલ કે શું લાગે છે કે હવે ચંદ્રયાન 3ના હવે ઇંતજાર તો બધાને જ રહેવાનો છે, તો ક્યાં સુધી આનું કશું થઈ શકે છે? કોઈ એવી ચળવળ કે એવી કોઈ છે કે કોઈ ડેટ કે એવી કોઈ? ના, હજુ સુધી તો ઈસરોએ કે ગવર્મેન્ટે કોઈ ડેટ આપી નથી. પણ હું એવું માનું છું કે આપણી જે 21st સેન્ચુરી જે આવે છે, 21st 22nd સેન્ચુરી, તો એ સેન્ચુરીમાં આ સેન્ચુરી એટલે આ જે 10 વર્ષ છે, આ જે દસકો છે, એની અંદર ચોક્કસ આપણને એના બહુ સારા પરિણામ મળશે. અને તે પણ શરૂઆતના વર્ષોમાં જ, 2-3 વર્ષમાં જ મળશે. કારણ આપણા જે લેન્ડર અને રોવર, ખરેખર આપણા જે રોવર છે ખરેખર કે જેમણે એનાલિસિસ કરવાની છે, એની ડિઝાઇન આપણા જ સાયન્ટિસ્ટોએ કરેલી હતી. એટલે એની ડિઝાઇન માટે પણ અને એના માટે શું બીજા સંશોધનો કરવાના છે એનો પણ પ્લાન એમની પાસે રેડી છે. એટલે એના માટે મને નથી લાગતું કે એમને હવે વધારે સમય આપવાની જરૂર હોય. અને આપણી પાસે એટલી સારી સાયન્ટિસ્ટની ટીમ છે, વૈજ્ઞાનિકોની ટીમ છે, એ ટીમે જ આખું આપણું ચંદ્રયાન 2ના બધા જ પાર્ટની ડિઝાઇન અને એની બનાવટ બધું જ આપણા વૈજ્ઞાનિકો, એટલે ભારતમાં જ થયું હતું. એટલે આપણે કોઈના પર ડિપેન્ડન્ટ પણ નથી, આપણો ખર્ચો પણ ઘણો ઓછો થશે ચોક્કસ. એટલે આપણી આ ચર્ચા એને એક વેગ, નવો વેગ આપશે. એટલે એક તમે બહુ સારું કામ કર્યું છે કે એને એક નવો વેગ આપવા માટે. ખૂબ ખૂબ આભાર મેડમ, તમે અમારી સાથે ચર્ચામાં જોડાયા. અને SVIT કોલેજથી IT વિભાગના પ્રોફેસર છે નિશા શાહ, અને આજે આપણાને જે માહિતી આપી રહ્યા હતા, આપણે ચંદ્રયાન 2નો જે લોન્ચિંગ હતું, જે ત્યાં પહોંચ્યું હતું ઉત્તરાયણમાં, તેને આજે એક વર્ષ પૂરું થયું છે અને આ વર્ષમાં કઈ કઈ વસ્તુઓ આપણાને વધુ જાણવા મળી છે તેના વિશે પણ પ્રોફેસર સાહેબે આપણાને માહિતી આપી છે.